वापी નગરપાલિકાની ચૂંટણીમાં હાર બાદ કોંગ્રેસ પ્રવક્તા મનીષ જોશીએ નિવેદન આપ્યું હતું। તેમણે જણાવ્યું હતું કે ભાજપના તમામ પ્રયત્નો બાદ પણ કોંગ્રેસે 7 બેઠકો પર જીત મેળવી હતી। ભાજપે તમામ બેઠકો જીતવા બી ટીમ પણ ઉતારી હતી, ત્યારે વોર્ડ નંબર 6 માં ભાજપની આખી પેનલની હાર થઈ હતી। 2016 માં વાપીમાં કોંગ્રેસે 3 બેઠકો પર જીત મેળવી હતી, જ્યારે 2021 માં કોંગ્રેસ 7 બેઠકો મેળવવામાં સફળ રહ્યું છે। વધુમાં તેમણે કહ્યું હતું કે આ બેઠકો પર જીત મળતા કોંગ્રેસ મજબૂત વિરોધ પક્ષ તરીકે વાપીની સેવા કરશે। ગુજરાતમાં વાપી નગરપાલિકાની 44 બેઠકની ચૂંટણી યોજાઈ। ધનબલ, બાહુબલ અને તમામ પ્રકારના હથકંડા અપનાવી ભાજપાએ તમામ ઉપયોગ કર્યો, છતાં વાપી જે ગુજરાતનું એક પ્રવેશદ્વાર ગણાય એવી ઔદ્યોગિક નગરીમાં કોંગ્રેસ પક્ષને 7 બેઠક ઉપર વિજય થયો છે। અગાઉની ચૂંટણી એટલે કે 2016માં વાપી નગરપાલિકામાં કોંગ્રેસની 3 બેઠક હતી। આ વખતે 2021ની ચૂંટણીમાં નગરપાલિકામાં કોંગ્રેસને 7 બેઠક હતી, એટલે કે ભારતીય જનતા પાર્ટી જે 15 વર્ષથી વોર્ડ નંબર 6માં પોતાનો કબજો લેતી તેની સામે વાપીના સ્થાનિક નાગરિકોએ મતદાન કર્યું અને કોંગ્રેસના પંજાની નિશાન ઉપરની વોર્ડ નંબર 6ની આખી પેનલને ભવ્ય જીત અપાવી છે। સ્થાનિક મતદાતાઓનું અને ત્યાંના કાર્યકર્તાઓનો હું આભાર માનું છું। સાથોસાથ વાપીમાં જે રીતે ભારતીય જનતા પાર્ટી તમામ હથકંડા અપનાવીને સત્તા કબજે કરવા આવી થાય છે, પણ વાપી જેવી ઔદ્યોગિક નગરીને પાયાની સુવિધાથી વંચિત છે। એવા સંજોગોમાં કોંગ્રેસ પક્ષ સશક્ત વિપક્ષ તરીકે ત્યાં કામ કરશે। અમારા ચૂંટાયેલા 7 નગરપાલિકાના સભ્યો વાપીના નાગરિકોને ન્યાય મળે તેના માટે કામ કરશે, એ વિશ્વાસ સાથે ફરીથી કહું છું કે તમામ તાકાત ભારતીય જનતા પાર્ટી અપનાવી, પણ ભાજપાને યાની જનતાએ તેની હકીકત જણાવી દીધી છે। સાથોસાથ અમે છોટાઉદેપુરની તાલુકા પંચાયતની બેઠક ઉપર પણ કોંગ્રેસનો વિજય થયો છે, અને જે પરિણામો સમગ્ર રાજ્યમાં લોકો એ કોરોનાની મહામારીમાં સરકારની સંપૂર્ણ નિષ્ફળતા હોય, જેના કારણે 3 લાખ કરતાં વધુના મોત હોય, લોકો હેરાન પરેશાન થયા હોય, કે પછી ખેડૂતોના પ્રશ્નો હોય, કે યુવાનોની રોજગારનો પ્રશ્ન, તમામ મુદ્દે કોંગ્રેસ પક્ષ અત્યારે જનજાગરણ અભિયાન ચલાવી રહ્યું છે અને લોકો સાથે સતત આ બાબતે જવાના છીએ। લોકોને ન્યાય મળે, લોકોની જે હક અને અધિકાર છે એની લડત કોંગ્રેસ પક્ષ લડશે।